નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં આજનો આપણો વિડીયો પોલીસ રક્ષક દળ જે લોક લોકરક્ષક દળની પરીક્ષા છે પોલીસ કોન્સ્ટેબલની એના માટે અગત્યના મોડલ પેપર એકથી સો પ્રશ્ન જવાબ સાથે સમય બગાડ્યા વગર જોઈએ પ્રશ્ન પેલો અમેરે સૂકું રૂનું પૂંબડું તમે અંતર રંગીલા સરદાર આ પંક્તિ કોની છે તો એ પંક્તિ છે મકરંદ દવેની પ્રશ્ન બીજો જો કોઈ વસ્તુની મૂળ કિંમત પાંચ ગણા તેની વેચાણ કિંમત ચાર ગણા બરાબર હોય તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય તે કહેવાય પચીસ ટકા ત્રીજો પ્રશ્ન આઠ બિટના સમૂહ ને શું કહેવામાં છે તે કહેવામાં છે બાઈટ પ્રશ્ન ચોથો માનવ વસ્તીના જૈવિક સામાજિક ભાષાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે તોય છે સામાજિક વસ્તીશાસ્ત્ર પ્રશ્ન પાંચ કયા બ્લડ ગ્રુપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે તો એ છે ગ્રુપ ઓનો પ્રશ્ન છઠ્ઠો આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ આપેલ આકૃતિના પ્રતિબિંબ દર્શાવે છે આકૃતિનું પ્રતિબિંબ દર્શાવે છે કેવું દેખાશે તો એ દેખાશે સી જેવું પ્રશ્ન કલમ એકસો પચીસ હેઠળ ભરણ પોષણ માટેનો હુકમ શું છે તો એ ફક્ત પત્ની માટે હોઈ શકે ફક્ત માતા પિતા માટે હોઈ શકે ફક્ત સંતાન માટે પણ હોઈ શકે એટલે તમામ માટે થઈ શકે છે સીઆરપીસીની કલમ એકસો પચીસ હેઠળનું ભરણ પોષણનો હુકમ પ્રશ્ન આઠમો બી ડબલ ઇ અને નીતિ આયોગ દ્વારા તાજેતરમાં પ્રથમ વખત જાહેર કરવામાં આવેલ સ્ટેટ એનર્જી ઓફિસિયન્સલી પ્રિપેરનેશન ઇન્ડેક્સ બે હજાર અઢાર મુજબ ગુજરાતની કઈ કેટેગરીમાં છે તો એ છે કેટેગરીમાં પ્રશ્ન નવ જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવગણા બાબતે આઈપીસી સુધારેલ અધિનિયમ બે હજાર કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલ છે તો કલમ એકસો એમાં પ્રશ્ન દસ ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે તો એ છે બે હજાર પંદરથી પ્રશ્ન અગિયાર તમામ વ્યક્તિઓ પુરાવા આપવા સમક્ષ

છે પોતે પણ તે ગુના ટેકનોલોજી હાજર અઢાર દરમિયાન કયા અભિયાનનો આરંભ કર્યો હતો તે અભિયાન છે કૃષિ કલ્યાણ અભિયાન પ્રશ્ન ચૌદ વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનને શું કહેવાય છે તો કેને કહેવાય છે ડેસ્કટોપ પ્રશ્ન પંદર પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે તે ઉકળે છે સો અંશ સેન્ટીગ્રેટે પ્રશ્ન સોળ ક્રિમિનલ પ્રોસીજર કોડ ઓગણીસો તોતેર મુજબ જામીન લાયક ગુનાઓમાં શું લાગુ પડશે તો આવશે તહમોદદાર જામીન રજૂ કર્યાની તેને મુક્ત કરવો પડે વિધાન સાચું છે પ્રશ્ન સત્તર ભારતીય ફોજદારી ધારા કલમ ત્રણસો એકાવન હેઠળના કેટલી સજાઓની જોગવાઈ કરવામાં આવેલ છે તેમાં ત્રણ વર્ષની સકેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષા પાત્ર ઠરશે પ્રશ્ન અઢાર સમલમ ચતુષ્કોણ ABCD માં સીડીમાં છે એ સીડીને સમાંતર છે તથા એ એમ વેધ છે જેને અનુરૂપ પાયો સીડી છે જો AB બરાબર ચાર સેમી સીડી બરાબર દસ સીમી અને AM બરાબર પાંચ સીમી હોય તો ચતુષ્કોણ ABCD નું સીડીનું ક્ષેત્ર પણ કેટલું સેમી સ્ક્વેર થાય તો આપણે સૂત્રવાળાનું એકના છેદમાં બે પાયો ગુણ્યા પાયા પરનો વેધ એ સૂત્ર લગાડશો એટલે તમને મળશે જવાબ પાંત્રીસ પ્રશ્ન ઓગણીસ કયા દેશના રાજ્ય બંધારણમાં નાગરિકો પર કોઈ મૂળભૂત ફરજો લાદેલ જ નથી તો એ છે અમેરિકા પ્રશ્ન વીસ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને કયા પ્રચલિત નામથી ઓળખવામાં આવે છે તો એ છે રેટિયા બારસ તરીકે પ્રશ્ન એકવીસ જુદા જુદા ઇલેક્ટ્રોનિક ઘટકોને જોડીને વીજ પ્રવાહને વહેવા માટે બનાવવામાં આવતો માર્ગ માર્ગ એટલે કયો તો એ છે સર્કિટ જેને આપણે વિદ્યુત પરિપથ ગુજરાતીમાં ઓળખીએ છીએ અંગ્રેજીમાં સર્કિટ કહેવાય પ્રશ્ન બાવીસ મૂકનાયક નામની સામયિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તે એ શરૂ કરવામાં હતું ડોક્ટર બી આર આંબેડકર દ્વારા પ્રશ્ન ત્રેવીસ કઈ બચાવ પ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે તો એ છે પ્રક્ષેપણ આ બચાવ પ્રયુક્તિ છે પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ પ્રશ્ન ચોવીસ તહમત નામો કોણ ફરમાવે છે પ્રમાણે છે ન્યાયાધીશ પ્રશ્ન પચીસ આત્મહત્યા ખૂન કે અકસ્માત મોતની તપાસની રીત અને તેને અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસીજર કોડ ઓગણીસો તોતેરની કઈ કલમમાં કરવામાં આવી છે તો એ છે એકસો ને કલમમાં પ્રશ્ન છવ્વીસ વિનોદ કાર દ્વારા ચારસો વીસ કિમીની મુસાફરી પાંચ કલાક ને પંદર મિનિટમાં પૂરી કરે છે તો પ્રથમ એક ચતુર્થાંશ અંતર એટલે કે સાઠ કિમી પ્રતિ ઝડપે એ કાપે છે તો બાકીના અંતર કઈ ઝડપે એમને કાપ્યું હશે તો એ છે નેવું કિમી પ્રતિ અવર એક કલાકમાં નેવું કિલોમીટર પ્રશ્ન સત્યાવીસ ખજુરાહોના મંદિરોનું નિર્માણ કયા વંશના કાર્યકરમાં થયું હતું તો એ થયું હતું ચંદેલ વંશના કાર્યકાળમાં પ્રશ્ન અઠ્યાવીસ સ્ટીમર પર સમય જાણવા માટે શેનો ઉપયોગ થાય છે તો થાય પ્રશ્ન ભારતીય દંડ સંહિતા મુજબ ખાનગી બચાવ નીચેના કયા કિસ્સામાં મળવા પાત્ર નથી મળતો નથી તો રાજ્ય સેવકને ફરજમાં અડચણ હોય તો પ્રશ્ન રાજ્ય ધારાગૃહમાં કયા ગૃહના એક તૃતીય સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે તો છે વિધાન પરિષદ વિધાનોનો ચકાસણી બરોબર આ કયું વિધાન સાચું છે તો સિંધુ નદી કિનારે જે સભ્યોનો વિકાસ થયો તે સિંધુ સભ્યતા તરીકે ઓળખે આ વિધાન સાચું છે પછી સિંધુ સભ્યતાનો પ્રથમ સ્થળ હડપ્પા શોધાયું તેને પણ હડપ્પીય સભ્યતા પણ કહેવાય છે આ વિધાન પણ સાચું છે ત્રીજું આ સભ્યતા તેના વિશિષ્ટ નગર આયોજન વ્યવસ્થિત ગટર વ્યવસ્થા સ્નાનાગાર માટે જાણીતું છે તો ત્રણે ત્રણ સાચા છે એટલે ઉપરોક્ત તમામ ત્રણેય સાચા છે એટલે ડી આવશે પ્રશ્ન બત્રીસ ફોજદારી કાર્ય રીતિ અધિનિયમ ઓગણીસો તોતેર ની કલમ ત્રણસો અઠ્યાવીસ થી ત્રણસો ઓગણચાલીસ કઈ બાબત સાથે સંકળાયેલ છે તો એ સંકળાયેલ છે અસ્થિર મગજના આરોપી સંદર્ભે પ્રશ્ન તેત્રીસ ગુજરાતમાં કારમાબાઈનું તળાવ ક્યાં આવેલું છે તો એ આવેલ છે શામળાજીમાં પ્રશ્ન ચોત્રીસ ક્રિમિનલ પ્રોસીજર કોર્ટ ઓગણીસો તોતેર ની કઈ કલમમાં બિનજામીન પાત્ર ગુનાઓમાં જામીન ક્યારે લઈ શકાય તે બાબતની જોગવાઈ છે તો એ છે કલમ નંબર ચારસો ને સાડત્રીસ માં પ્રશ્ન પાંત્રીસ તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે તો એ ક્રિકેટર છે શ્રી મોહમ્મદ કૈફ પ્રશ્ન છત્રીસ ચિત્રો કે માહિતીના નાના ટપકાઓના સમૂહને ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે ઓળખાય છે પિક્સેલ તરીકે પ્રશ્ન સાડત્રીસ હુમલાના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકાર છે તો છે પાંચ પ્રકાર પ્રશ્ન સદીમાં ભાવનગર ઔદ્યોગિક અને વેપારની દ્રષ્ટિએ એક મહત્વનું કેન્દ્ર ગણાતું હતું તે માટે કયા અગત્યના પરિબળો હતા હતા ભાવનગર બંદરના વિકાસ માટે ગોહિલ શાસકોની પહેલ વૃત્તિ પ્રશ્ન ચાલીસ ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે તો એ છે આલ્ફા ક્લોરો અર્સિટોફોર્નિફોર્નોન ફીનોન બરાબર એનું રાસાયણિક નામ છે ટીયર ગેસનું પ્રશ્ન ચાલીસ ચીફ જસ્ટિસ મેજિસ્ટ્રેટની નિમણૂક કોણ કરે છે તો એ કરે છે હાઈકોર્ટ પ્રશ્ન એકતાલીસ સરક્રિટ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે તો એ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદાસ્પદ પ્રદેશ એટલે કોઈ નામ આવે નહીં પ્રશ્ન બેતાલીસ રેમનું પૂરું નામ તો એ છે રેન્ડમ એક્સેસ મેમરી પ્રશ્ન તેતાલીસ ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી તો છે માહિતીનો અધિકાર પ્રશ્ન ચુમ્માલીસ સંસદના બંને ગૃહો તેમજ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે એના દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય પ્રશ્ન પિસ્તાલીસ નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી તો એ છે ઝારખંડ પ્રશ્ન છેતાલીસ મુલાકાતના પ્રકારો જણાવો તો મુલાકાતના પ્રકાર છે કુલ ત્રણ પ્રશ્ન ભારતના રાષ્ટ્રપતિ પદે માટે ઉમેદવારની વધુમાં વધુ વય કેટલી હોવી જરૂરી છે તો છે વધુમાં વધુ વય ની કોઈ મર્યાદા નથી પ્રશ્ન અડતાલીસ ભારતીય સંસદના અંગ કયા છે તો ભારતીય સંસદના અંગ છે ઉપરોક્ત ત્રણેય રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને લોકસભા પ્રશ્ન ઠગાઈનો કઈ કલમમાં ઉલ્લેખ છે તો એ નંબર ચારસો ને પંદર માં પ્રશ્ન પચાસ મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ કરાય છે તો એ છે સોનાર જે તરંગોથી ચાલતું યંત્ર છે પ્રશ્ન એકાવન કયા ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી તો એ છે ઈચ્યંગ અને વુએનસંગ એટલે ઉપરના બંને આવશે જવાબ ઉપરના બંને ચીની યાત્રીએ ગુજરાતની મુલાકાત લીધેલ છે પ્રશ્ન બાવન કોમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહેવાય છે કોમ્પ્યુટર મુખ્ય મેમરીને કહેવામાં આવે છે મેન મેમરી એને કહેવાય છે રેમ રેન્ડમ એક્શન્સ મેમરી એ મુખ્ય મેમરી છે પ્રશ્ન ત્રેપન કઈ બચાવ પ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહીં એ માનવાનો પ્રયત્ન કરે છે તો એ છે ઇનકાર કે અસ્વીકારની બચાવ પ્રયુક્તિમાં પ્રશ્ન ચોપન નીચેના કયા બંધારણના અનુચ્છેદથી રાષ્ટ્રપતિને મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા મળે છે તો એ છે અનુચ્છેદ નંબર પ્રશ્ન કલ્પસર યોજનામાં કોની કોની વચ્ચે બંધ બાંધીને મીઠા પાણીનો સંગ્રહ કરવાની યોજના છે તો એ છે ઘોઘા અને હાસોટ વચ્ચે પ્રશ્ન છપ્પન ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભનો મેળો ભરાય છે તો એ છે પ્રશ્ન સત્તાવન કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે તો એ છે માનવીની ભવાઈના પ્રશ્ન અઠાવન તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એબીડી એબી ડિવિલિયર્સ નિવૃત્તિ જાહેર કરી આ ખેલાડી કયા દેશ સાથે સંકળાયેલ છે તો એ છે સાઉથ આફ્રિકા સાથે પ્રશ્ન ઓગણસાઠ નીચેના જોડકા પૈકી યોગ્ય રીતનું જોડકું કયું લાગુ પડે છે તો એમાં આવશે સી ઓપ્શન પ્રશ્ન સાઈઠ નીચેનામાંથી કયા મંદિરો સોલંકી કારણ નથી તો એ છે ગોપનું મંદિર પ્રશ્ન એક સાઈઠ હિન્દુ ધર્મના મૂળ ચાર ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી તે છે હરદ્વાર પ્રશ્ન બાસઠ અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે તો એ છે આઈને અકબરી પ્રશ્ન ત્રેસઠ લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે લાફિંગ ગેસનું તો એ છે નાઇટ્રસ ઓક્સાઇડ પ્રશ્ન ચોસઠ ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવેલ છે તો એ છે અંડું પ્રશ્ન પાસઠ લીલા રંગનો લગતા કાયદામાં નીચે પૈકી કઈ બાબતની જોગવાઈ છે જ નહીં લગ્ન વિધિની કાર્યવાહી અંગે પ્રશ્ન સડસઠ ગુજરાતમાં વર્તમાન ગ્રામ ગૃહ નિર્માણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે તો એ છે શ્રી બચુભાઈ આદિવાસીઓનો ગોળ ગદેડા મેળો ક્યાં ઉજવવામાં આવે છે તે ઉજવવામાં છે દાહોદ જિલ્લામાં પ્રશ્ન ઓગણસિત્તેર ખૂનના ગુનાની સજા કઈ કલમ હેઠળ થાય છે તો એ છે આઈપીસી કલમ ત્રણસો બે અંડર પ્રશ્ન સિત્ર મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે કે જેમણે બહાદુરી રાગની રચના કરી તેમનું નામ શું હતું તો એનું નામ હતું બેજુ બાવરા પ્રશ્ન બોતેર નીચેના કોને કોમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો એ છે ચાર્લ્સ બેબેજ પ્રશ્ન તાજેતરમાં કેન્દ્ર સરકારે કઈ યોજના અંતર્ગત દેશભરમાં વીસ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઆઈએમએસ સ્થાપવાની મંજૂરી આપી છે તો એ છે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના દ્વારા પ્રશ્ન ચુમ્મોતેર એક કામમાં એ એ બી કરતા બમણો ઝડપી છે બંને ભેગા મળીને કામ ચોવીસ દિવસમાં પૂરું કરે તો એને એકલામાં તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે તો એ લાગે છત્રીસ દિવસ પ્રશ્ન પંચોત્તેર ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે તે જિલ્લો છે જુનાગઢ પ્રશ્ન છોત્તેર બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે તો ઉદ્ગમ સ્થાન છેનું રાજસ્થાન પ્રશ્ન 77 www નું પૂરું નામ શું છે તો એ છે वर्ल्ड वाइड વેબ वर्ल्ड वाइड વાઇલ્ડની વાઇડ વેબ પ્રશ્ન 78 ભારતમાં હાઈકોર્ટ અને તેના શહેર બાબતે કયું જોડકું યોગ્ય ચડેલ નથી તો એ છે ઓડિશાને ભુવનેશ્વર પ્રશ્ન ઓગણસી પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતને લાગુ પડતો નથી તો એ પક્ષાંતરનો ધારો છે એ ગ્રામ પંચાયતને લાગુ પડતો નથી પ્રશ્ન એસી એવિડન્સ એક્ટ અઢારસો બોતેર પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ રીત છે તો એ છે લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વીકૃતિથી એટલે આપેલ તમામ કારણ કે નિષ્ણાતો પુરવાર કરી શકે હસ્તાક્ષર પરિચિત ટોટલી બધા તમામ છે એ હસ્તાક્ષર પૂર્વા કરવા માટેની રીત છે દરેક વાક્ય સાચા છે આપેલ તમામ પ્રશ્ન ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો તેમાં આવશે ઓપ્શન પ્રશ્ન બ્યાસી લેપટોપ કોમ્પ્યુટર એ કયા કોમ્પ્યુટરનો પ્રકાર છે તો એ છે માઇક્રો કોમ્પ્યુટરનો પ્રશ્ન ત્યાંશી એક ચૂંટણીમાં બે ઉમેદવારને કુલ ચોવીસ હજાર વોટ મળ્યા જો જીતનાર ઉમેદવારને સાઠ ટકા વોટ મળ્યા હોય તો હારનાર ઉમેદવારને કેટલા વોટ મળ્યા હશે તેને મળ્યા હશે છન્નુંસો પ્રશ્ન ચોર્યાસી ભારતની રાષ્ટ્રીય મુદ્રા એટલે કે સારનાથના સ્તંભમાં નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ થતો નથી તો એ છે વાઘનો પ્રશ્ન પંચ્યાસી સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલ છે તો એ આવેલ છે વડોદરા શહેરમાં પ્રશ્ન છ્યાસી ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય તો એને કહેવાય છે ફ્લોરી કલ્ચર પ્રશ્ન સત્યાશી કોપીરાઈટ નો વિષય કયા મંત્રાલયને આધીન છે આધીન છે માનવ સંસાધન વિકાસ મંત્રાલયને પ્રશ્ન અઠ્યાસી મરચામાં કયું તત્વ રહેલું છે તો મરચામાં રહેલ છે તત્વ પ્રશ્ન નેવ્યાસી નીચે આપેલ વિધાન તપાસો તેમાં શું આવશે આપેલ વિધાન સાચા છે પ્રશ્ન નેવું સર્વોપરી અદાલત કઈ રીતે ધારાસભ્ય તથા કારોબારી ઉપર અંકુશ મૂકે છે તો એ છે અદાલતી સમીક્ષા પ્રશ્ન એકાણું ભારતીય દંડ સંહિતા ની કલમ ત્રણસો સાહીઠ સાત વિશે નીચેનામાં જ કયું વિધાન સાચું છે તો એ છે આપેલ તમામ વિધાન સાચા છે ગુનો બિન પાત્ર થાય પોલીસ અધિકારનો ગુનો છે ગુનો સેશન કોર્ટમાં ચાલવા લાયક છે પ્રશ્ન બાણું ભારતની પ્રમાણ પ્રમાણ સમય રેખા નીચે કઈ છે તો એ છે પૂર્વ રેખાંશ પ્રશ્ન એન્ડ્રુઝ લાઇબ્રેરી કયા શહેરમાં આવેલ છે તો છે સુરત શહેરમાં પ્રશ્ન ચોરાણું સામાજિક વર્ગોના વર્ગીકરણમાં કોને મહત્વનું યોગદાન આપ્યું છે તો યોગદાન આપેલું છે કાર્લ માર્કસ પ્રશ્ન પંચાણું નીચે આપેલા શબ્દો પૈકી કયો શબ્દ અન્ય શબ્દોથી ભિન્ન છે છે કે પુરાવા આપવા માટે બોલાવેલ પક્ષકાર શાંતિની સાક્ષીની ઉલટ તપાસ કઈ રીતે કરી શકે છે તો છે કોર્ટની મંજૂરીથી જ પ્રશ્ન સત્તાણું ભારતીય ફોજદારી અધિનિયમ અઢારસો સાહીઠના ના કયા પ્રકરણમાં જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાઓની વાત છે પ્રકરણ આઠમાં પ્રશ્ન વિરુદ્ધનો ગુનો આઈપીસી બને છે ત્રણસો ને સિત્તોતેર પ્રશ્ન નવ્વાણું ગુજરાતમાંથી જ નીકળતી અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે તો એ છે ભાદર પ્રશ્ન સો ખૂન કરવાની કોશિશની જોગવાઈ આઈપીસી અઢારસો સાહીઠની કઈ કલમ હેઠળ દસ છે તો એ છે કલમ નંબર ત્રણસો ને સાત તો આ હતા આપની પરીક્ષા માટે એક થી સો પ્રશ્નોનું મોડલ પેપર આશા રાખું છું આમાં તમે ઘણું શીખવા મળ્યું છે તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો થેન્ક યુ આભાર